नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। लास्ट लेक्चर के अंदर आपने यूनिट नंबर 1 क्यू फॉर क्वेश्चन जेना વિશે આપણે એક્ટિવિટી નંબર 1 વિશે ઓબ્જેક્ટ કર્યો હતો, ત્યાર પછી આપણે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે સૌથી ઝડપી આંગળી પહેલા જેના વિશે આપણે એક જ પેરેગ્રાફનો અભ્યાસ કર્યો હતો અને જેની અંદર આપણે જોયું હતું કે જે વિકાસ છે તે સૌપ્રથમ ભાઈ જે દરેક વ્યક્તિને આવકારે છે તેનું સ્વાગત કરે છે, ત્યાર પછી આપણે બેઝિક માહિતી આપે છે કે આ સ્મિત વિદ્યાલયની અંદર આપણી ચોથી વાર્ષિક સ્પર્ધા છે જેની અંદર ટોટલ 9 સ્પર્ધકો છે જેઓ ક્વિઝ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે અને સૌથી ઝડપી આંગળી પહેલા આ કોમ્પિટિશનનું નામ છે, બરાબર છે? ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે ત્યાર પછી આપણે થોડું આગળ વધીએ અને સૌપ્રથમ આપણે પહેલા પાઠને વાંચવાનો આગળ એટલો પ્રયત્ન કરીએ અને જેની અંદર આપણને ડિફિકલ્ટ શબ્દો લાગશે તે આપણે સ્પેલિંગ ને નોટમાં પણ નોટ ડાઉન કરીશું, બરાબર છે? તો ચાલો ત્યાર પછી કે છે મિસ્ટર પરમાર સે થેન્ક યુ વિકાસ, હે एवरीवन વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ, કોન્ટેસ્ટન્ટ સે થેન્ક યુ સર। मिस्टर परमार से द फर्स्ट राउंड इज फास्ट फिंगर फर्स्ट राउंड, ओके रेडी, आई विल गिव यू अ क्वेश्चन ऑन योर कंप्यूटर, यू विल गेट मैक्सिमम 7 सेकंड, द कंटेस्टेंट विच द क्विकेस्ट फिंगर विल कम टू दिस स्मार्ट सीट, यू योर टाइम स्टार्ट नाउ। Arrange the following words in correct order. Make a sentence. Bed, friends, trees, are, over. Then the contestant select their answer. The correct answer order is C, D, E, A, B. Then Mr. Parmar says, okay, the time is up. Let's see who is the quickest, and she is a Nandita Gosai. She took only 3 seconds. Welcome Nandita, come to this smart seat. Oh, thank you sir, I am so lucky. બરાબર છે, એટલા સુધીનો આપણે ખાલી ફક્ત ને ફક્ત વાંચ્યું। હવે ત્યાર પછી તેના આપણે ડિફિકલ્ટ શબ્દનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ તમને જોવા પડશે અગેન। અગેન નો મતલબ થાય ફરીથી, અગેન એટલે થશે ફરીથી। ત્યાર પછી પાર્ટિસિપેન્ટ્સ, પાર્ટિસિપેન્ટ્સ નો મતલબ થાય ભાગ લેનાર, બરાબર છે? પાર્ટિસિપેન્ટ્સ એટલે થશે ભાગ લેનાર। ત્યાર પછી મેક્સિમમ, મેક્સિમમ નો મતલબ થશે વધુમાં વધુ। ત્યાર પછી આગળ આપણે વધીએ ક્વિકેસ્ટ એટલે કે સૌથી ઝડપી। ત્યાર પછી નામ એટલે કે હવે, પછી તમને જે બ્રેકેટ આપેલું છે એની અંદર આપણે આગળ કે બોક્સ ની અંદર અરેન્જ નો મતલબ થાય ગોઠવવું। ધ ફોલોઇંગ વર્ડ્સ, વર્ડ્સ એટલે કે શબ્દોને કરેક્ટ એટલે કે સાચા, ઓર્ડર એટલે કે ક્રમમાં, મેક, મેક એટલે કે બનાવવું, સેન્ટેન્સ એટલે કે વાક્ય। તો કે છે નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો। તમને અલગ અલગ બધા શબ્દો આપેલા છે, તમારે તે વાક્ય રચના પ્રમાણે ક્રમબદ્ધ રીતે તમારે બેસાડવાનું છે, ત્યાર પછી તમારે વ્યવસ્થિત તેનું આખું વાક્ય બનાવવાનું છે। કોન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર, અને જે સ્પર્ધકો છે તેઓ તેમના જવાબને સિલેક્ટ કરે છે। પછી તમને નીચે આપેલું છે લેટ્સ સી, સી એટલે કે જો હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, કોણ ઝડપી છે, સી ઇઝ નંદિતા ગોસાઈ। સી ટુ, ટુકનો મતલબ થાય લેવ, બરાબર છે? ઓકે ચાલો, તો હવે આપણે ગુજરાતી તરફ આગળ વધીએ, બરાબર છે? પાઠના ગુજરાતી તરફ મિસ્ટર પરમાર સે થેન્ક યુ એટલે કે તમારો આભાર, વિકાસ તો વિકાસ નો મિસ્ટર પરમાર છે તે આભાર માન્યો છે, હે एवरीवन એટલે કે દરેકનું સ્વાગત છે, વેલકમ અગેન એટલે કે ફરીવાર તમારું સ્વાગત છે, એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ, અને જે ભાગ લેનાર છે તેઓને શુભેચ્છા પાઠવે છે। ફરીથી તો મિસ્ટર પરમાર છે તેઓ વિકાસના આભાર માને છે,
Hey everyone, hello Darek, welcome again. Darek no pariyo ka swagat hai and all the way to the participant. Ane bhag lena ne Darek ne shubhechha deva paathve chhe. Contestants ane ke spardako se thank you sir ane ke tamaro aabhar. Mr. Verma says the first round is heart finger first round. तो मिस्टर परमार के छे सौथी पहलो राउंड तो के फास्ट फिंगर फर्स्ट राउंड नो छे बराबर छे सौथी झड़पी आंगली पहला ओके रेडी ने के तैयार छो तुमने प्रश्न पूछे छे तैयार छो आई विल गिव यू अ क्वेश्चन ऑन योर कंप्यूटर हूं तुमने तुम्हारा कंप्यूटर पर एक प्रश्न पूछू छु यू विल गेट मैक्सिमम 7 सेकंड्स અને તમને વધુમાં વધુ 7 સેકન્ડ આપવામાં આવશે તમને જનરલી આ બધી રમતની ખબર જ હશે ત્યાર પછી તેના નિયમની પણ તમને ખબર હશે કેમ કે તમે કોણ બનેગા કરોડપતિ આ બધા જે શો છે મોટા મોટા કે દરેક તમે જોયા જ હશે તેના જેવી જ આ કોમ્પિટિશન છે તો કહે છે યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ વધુમાં વધુ તમને 7 સેકન્ડનો સમય આપવામાં આવશે ધ કોન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ તો કે છે ધ કોન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધક વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર તો જેની સૌથી ઝડપી આંગળી હશે તે આ સ્માર્ટ સીટ ઉપર આવશે મતલબ માં દરેક વિદ્યાર્થીઓ તેની અંદર ભાગ નથી લઈ શકતા આ નવ સ્પર્ધકો છે તો નવ સ્પર્ધકને એક સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે આ સામાન્ય પ્રશ્નમાંથી જે સૌથી ઝડપી જવાબ આપશે તે આ સ્માર્ટ સીટ ઉપર તેનો વારો આવશે બરાબર છે યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ હવે તમારો સમય શરૂ થાય છે મતલબમાં તેને સ્ક્રીન ઉપર એક સવાલ મળી ગયો છે તો એના સ્ક્રીન ઉપર આવો એક સવાલ પ્રગટ થાય છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર તો કહે છે કે નીચે આવેલા શબ્દને યોગ્ય ક્રમની અંદર ગોઠવો મેક અ સેન્ટેન્સ અને વાક્ય બનાવો તમને એ ઓપ્શન એ પૂછી એમાં બેસ્ટ બી માં ફ્રેન્ડ્સ સી માં ટ્રીઝ ડી માં આર અને ઈ માં અવર તો આ તમને અલગ અલગ શબ્દો આપેલા છે દરેક આ એક તમારે વાક્ય બનાવવાનું છે યોગ્ય કોન્ટેસ્ટન્ટ્સ અને કે સ્પર્ધકો સિલેક્ટ ધેર આન્સર અને સ્પર્ધકો તેમના જવાબને પસંદ કરે છે ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ તો સ્પર્ધકો આ રીતે પોતાના જવાબ સિલેક્ટ કરે છે બરાબર છે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ જેનું લગભગ તમને ગુજરાતી પણ આવડી ગયું છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ તો વૃક્ષો એ આપણા સૌથી સારા મિત્રો છે કોણ તો કે વૃક્ષો એ આપણા સૌથી સારા મિત્ર છે હમણાં તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે હું પણ આશા રાખું કે તમે પણ આપણે એક વૃક્ષો વાવીએ તેનું જતન કરીએ અને લાંબા સમય સુધી તેની સાચવણી કરીએ જેના કારણે આપણું જે વિશ્વ છે તે વધુમાં વધુ હરિયાળી ભર્યું રહે બરાબર છે અને લીલુંછમ રહે અને ચોમાસું પણ આવે છે તો જેના કારણે તે જે વૃક્ષો છે તે પણ સારી રીતે ઉછરી શકે બીજી વાત કે આપણે જે અત્યારે ઓક્સિજનની કમી છે તે પણ આગળ જતા પડે નહીં અને પૂરતા પ્રમાણમાં આપણે ઓક્સિજન મળતો રહે બરાબર છે અને આ જે કોરોના જેવી બીમારી છે તે ખતમ થાય તેવા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર તો એક એક વૃક્ષો વાવો તેનું જતન કરો બરાબર છે જેની અંદરથી આપણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત મળતો હોય આગળ વાત કરીએ મિસ્ટર પરમાર છે ઓકે ધ ટાઈમ ઇઝ અપ તો મિસ્ટર પરમાર કહે છે તમારો સમય પૂર્ણ થઈ ગયો લેટ્સ સી ચાલો જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ કોણ સૌથી ઝડપી છે એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ અને તે સૌથી ઝડપી કોણ છે તો કે સી ઇઝ નંદિતા ગોસાઈ સી ટુક ઓન્લી 3 સેકન્ડ્સ અને તેણીએ ફક્ત 3 સેકન્ડ લીધી હતી વેલકમ નંદિતા નંદિતા તારું સ્વાગત છે કમ ટુ ધી સ્માર્ટ સીટ ઓકે છે આ સ્માર્ટ સીટ પર આવો તો નંદિતા કહે છે ઓ થેન્ક યુ સર આઈ એમ સો લકી લકીનો મતલબ છે ભાગ્યશાળી તો નંદિતા છે તે મિસ્ટર પરમારનો આભાર માને છે કે થેન્ક યુ સર આઈ એમ સો લકી હું કેટલી ભાગ્યશાળી છું બરાબર છે જો ફટાફટ એક વખત
આવાળા જે નંદિતા બેન છે તેના કહે છે કે ઓ થેન્ક યુ સર આઈ એમ સો લકી હું કેટલી ભાગ્યશાળી છું તો મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી શું તમે તૈયાર છો તો નંદિતા સેઝ યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ પરંતુ હું કંઈક કહેવા ઈચ્છું છું બરાબર છે તો આ પ્રમાણેની જે પહેલી એની જે પહેલો પડાવ છે કે હવે એમાંથી આગળ વધે છે ક્વિઝ કોમ્પિટિશન એમાંથી જે સૌથી પહેલા જ રાઉન્ડની અંદર પહેલી સિલેક્ટ થનાર વિદ્યાર્થીની છે નંદિતા ગોસાઈ બરાબર છે નંદિતા ગોસાઈ ઓછામાં ઓછી 3 સેકન્ડ લીધી હતી આ જવાબ આપવા માટે આ દરેક વસ્તુ આપણે વિકલ્પની અંદર ખૂબ જ અગત્યની રહે છે જેની અંદર તમે ખાસ કરીને અટવાતા હો તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સી ટુક ઓન્લી 3 સેકન્ડ્સ એણે ફક્ત ને ફક્ત 3 સેકન્ડ લીધી હતી બરાબર છે અને વિદ્યાર્થીનું નામ છે નંદિતા ગોસાઈ બરાબર છે તો ઘણી વખત તેના નામમાં પણ ભાઈ ફેરફાર થઈ શકે નંદિતા ગોસાઈ બરાબર પછી હુસેન ટોમની અંદર પણ આવે તો તેમાં તમારે મોડેલ લખવું પડશે નંદિતા ગોસાઈ બરાબર ચાલો આપણે આગળ વધીએ તમને પૂછે મિસ્ટર પરમાર સે યસ શ્યોર તો કે છે ચોક્કસ તો તેણે વાત કરી હતી કે હું તે કહેવા ઈચ્છું છું બરાબર તો મિસ્ટર પરમાર કહે છે યસ શ્યોર એટલે કે હા ચોક્કસ નંદિતા સે સર લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે આઈ ટ્રાઈડ હાર્ડ તો કે મેં સખત પ્રયત્ન કર્યો હતો બટ કુડ નોટ રીચ હિયર પરંતુ હું અહીંયા સુધી પહોંચી શકી હતી નહીં તો નંદિતા કહે છે એવું કહે છે કે સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ ગયા વર્ષે મેં સખત મહેનત કરી હતી બટ કુડન્ટ રીચ હિયર હું અહીંયા સુધી પહોંચી શકી હતી નહીં મિસ્ટર પરમાર સે રાઈટ ને બરાબર યુ હેવ ગોટ અ ચાન્સ તમને તક આપવામાં આવે છે ઓકે એટલે કે બરાબર નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ ચાલો આપણે આગળ નિયમો તરફ વધીએ અથવા તો ચાલો આપણે નિયમો જોઈએ બરાબર છે લેટ્સ હેવ ધ રૂલ્સ રૂલ્સ નો મતલબ થાય નિયમ આ દરેક શબ્દ તમારે નોટની અંદર નોટ ડાઉન કરતા જવાના છે જે જે નવા તમારા માટે લખે એ દરેક શબ્દોને તમારે નોટમાં લખતા જવાના છે આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન હું તમને 6 પ્રશ્ન પૂછીશ અને મિસ્ટર જે પરમાર છે તે આ લોકોને નિયમ સમજાવતા કહે છે કે હું તમને 6 પ્રશ્ન પૂછીશ ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ ગિફ્ટ તો કહે છે ઈચ કરેક્ટ આન્સર ઈચ નો મતલબ થાય દરેક બરાબર છે ઈચ એટલે દરેક કરેક્ટ એટલે સાચા આન્સર એટલે જવાબ બરાબર અને રૂલ્સ એટલે નિયમ ટ્રાઈડ નો મતલબ થાય પ્રયત્ન કરવો હાર્ડ એટલે કે સખત રીચ એટલે કે પહોંચવું હિયર એટલે કે અહીંયા શ્યોર એટલે ચોક્કસ ફરીથી નોટ ની અંદર જો લખ્યા ના હોય તો ફરીથી ઉપર લખી દો શ્યોર એટલે ચોક્કસ ટ્રાઈડ એટલે પ્રયત્ન કરવો હાર્ડ એટલે સખત રીચ એટલે અહીંયા અરે રીચ એટલે પહોંચવું સોરી રીચ એટલે પહોંચવું હિયર એટલે અહીંયા રૂલ્સ એટલે નિયમ ઈચ એટલે દરેક કરેક્ટ એટલે સાચા આન્સર એટલે જવાબ ત્યાર પછી ખૂબ જ અગત્યનો શબ્દ સ્કોલરશીપ નોટમાં લખતા જજો સ્કોલરશીપ સ્કોલરશીપ ને ગુજરાતીમાં કહેવાય શિષ્યવૃત્તિ કયા નામ તરીકે ઓળખવામાં આવે છે શિષ્યવૃત્તિ ત્યાર પછી ગેટ ને મળવું એવરી મંથ એટલે કે દરેક મહિને ઓકે આને તો આપણે હેલ્પલાઈન તરીકે ઓળખીશું મદદ લાઈન ને બરાબર કેન યુ યુઝ એની ટ્યુ ઓફ ધેમ રેડી એટલે કે તૈયાર છો એક્સપર્ટ એડવાઇઝ
लखो एक्सपर्ट एडवाइज। एक्सपर्ट एडवाइज नो मतलब थाय के निष्णात की सलाह। त्यार पछी स्टूडेंट सपोर्ट એટલે કે વિદ્યાર્થી ની મદદ, બરાબર છે। તો હવે આપણે એકલું ગુજરાતી કરીએ તો પરિચય વખતે ઉપરથી જોઈએ। મિસ્ટર પરમાર સેઝ રાઈટ એટલે કે બરાબર, યુ હેવ ગોટ અ ચાન્સ, હવે તમને તક મળી છે। ઓકે એટલે કે બરાબર। નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ, ચાલો આપણે નિયમો તરફ આગળ વધીએ। આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન, હું તમને 6 પ્રશ્નો પૂછીશ। ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ સ્કોલરશિપ। તો કે છે ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ ગિફ્ટ, તો કે દરેક સાચા જવાબનો તમને એક ગિફ્ટ મળશે। એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ સ્કોલરશિપ, તો કે છે તમે દરેક જો પ્રશ્નોના સાચા જવાબ આપી દેશો, એટલે કે 6 પ્રશ્નોના જો તમે સાચા જવાબ આપી દેશો તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે। સ્કોલરશિપ ને શિષ્યવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્કોલરશિપ ની અંદર આપણને ઘણી વખત કોઈ પણ સંસ્થા દ્વારા, સરકાર દ્વારા આપણને ચેક આપવામાં આવે છે। ચેક ની અંદર આપણી રકમ હોય છે, રકમ એટલે કે તેની અંદર રૂપિયા લખેલા હોય છે। અને સ્કોલરશિપ નો મતલબ જ એવો થાય છે કે તે આપણી ફી માંથી આપણને તે બાદ મળે છે। માની લો કે આપણે આપણી ફી ટોટલ 12000 છે, કેટલી છે 12000 રૂપિયા, બરાબર છે। આપણી ફી ટોટલ 12000 રૂપિયા છે, અને આપણે કોઈ પણ જગ્યાએ ભાગ લીધો અથવા તો આપણે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપી છે અને એક્ઝામ ની અંદર આપણે નિપુણ થઈએ છીએ, અને જો તેની ગિફ્ટ ની અંદર કોઈ સ્કોલરશિપ હોય અને સ્કોલરશિપ હોય અને તેની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ તમને સ્કોલરશિપ મળશે, તો માની લો કે એ લોકો આપણને 2000 રૂપિયા, બરાબર છે, 2000 રૂપિયાનો ચેક આપે છે, બરાબર છે। તો હવે તમારે શાળાની અંદર માત્ર ને માત્ર 10000 રૂપિયા ચૂકવવાના રહેશે, કેમ કે 2000 રૂપિયા તમને સ્કોલરશિપ મળી છે, બરાબર। આને શિષ્યવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। અને ધોરણ 12 પછી આવી ઘણી બધી એક્ઝામ આવતી હોય છે જે કોલેજ ની અંદર આપને શિષ્યવૃત્તિ મળવા પાત્ર હોય છે, જેના કારણે તમે તમારી ફી માં પણ ઘટાડો કરી શકો છો। તો આવી જે અમુક સ્પર્ધા યોજાતી હોય તેની અંદર ભાગ લેવો, તમારું નોલેજ તેની અંદર બતાવો। અત્યારે પણ તમારી પાસે શ્રેષ્ઠ સમય છે કે જેનો તમે સદુપયોગ કરી શકો છો। આ સમય ની અંદર ફક્ત ને ફક્ત તમારે ટાઈમ પાસ કરવાનો નથી, આ સમય ની અંદર તમે ધારો તે વસ્તુ પણ તમે શીખી શકો છો, નવી નવી વસ્તુ શીખી શકો છો, નવું નવું નોલેજ પ્રાપ્ત કરી શકો છો, બરાબર છે। તો વ્યવસ્થિત તમે આનો ઉપયોગ કરો અને કોઈ એક સારી જગ્યાનો ઇન્વેસ્ટમેન્ટ કરો સમયનો, કે જેથી કરીને ભવિષ્યમાં તેનું તમને શ્રેષ્ઠ પરિણામ મળે। તમે સારા એવા ઇંગ્લિશના કોર્સ કરી શકો છો ઘરે બેઠા બેઠા, અત્યારે આપણી પાસે ફૂલ સુવિધા છે, બરાબર છે। ત્યાર પછી તમે કોઈ નવી ભાષા શીખી શકો છો, બરાબર છે। તો આગળ કહે છે કે 6th કરેક્ટ આન્સર વિલ ગેટ યુ સ્કોલરશિપ, જો તમે 6 પ્રશ્નોના સાચા જવાબ આપશો તો તમને શિષ્યવૃત્તિ મળશે। યુ વિલ ગેટ રૂપીસ 200 એવરી મંથ, અને દરેક મહિને તમને 200 રૂપિયા મળશે, આ શિષ્યવૃત્તિ માં તો તમને ચોપડ કરી છે। યુ વિલ ગેટ રૂપીસ 200 એવરી મંથ, દરેક મહિને તમને 200 રૂપિયા મળવા પાત્ર છે। હિયર ઇઝ મિસ્ટિક, અહી મિસ્ટિક છે, આ મિસ્ટિક કે ઘડિયાળ છે, બરાબર છે, કે જે સતત ને સતત તમને સતર્ક કરે છે સમય બાબતે। તો અહી મિસ્ટિક છે, ઇટ વિલ ગિવ યુ ઓન્લી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, તો કે છે ઇટ વિલ ગિવ યુ ઓન્લી, તે તમને આપશે ફક્ત 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન। તો પહેલા જે 3 સવાલ છે તેના માટે તમને ફક્ત 1 જ મિનિટનો સમય મળશે, એટલે કે જે પહેલા 3 પ્રશ્નો છે, પહેલો બીજો ને ત્રીજો, તો પહેલા પ્રશ્નમાં 1 મિનિટ, બીજા પ્રશ્નમાં 1 મિનિટ અને ત્રીજા પ્રશ્નમાં પણ 1 મિનિટ, જેવી 1 મિનિટ પૂરી થશે ત્યાં તમારો સમય સમાપ્ત થશે, પછી તમે ત્યાં જવાબ આપી શકશો નહીં। ધેર આર 3 હેલ્પલાઇન, અત્યારે કેટલી હેલ્પલાઇન છે, તો કે 3। You can use any two of them. આમાંથી તમે માત્ર ને માત્ર બે જ હેલ્પલાઇન નો ઉપયોગ કરી શકો છો। રેડી એટલે કે તૈયાર છો,
પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ, એટલે કે તમે કોઈ આપણા ઘરના વ્યક્તિને અથવા તો રિલેશનમાં જે હોય તે વ્યક્તિને તમે ફોન દ્વારા પૂછી શકો છો. એક્સપર્ટ એડવાઇઝ એટલે કે નિષ્ણાતની સલાહ લઈ શકો છો. સ્ટુડન્ટ સપોર્ટ એટલે કે વિદ્યાર્થીની બહુમતી દ્વારા તમે તેનો નિર્ણય લઈ શકો છો. બરાબર છે? તો આ ત્રણ હેલ્પલાઇન તેની સમક્ષ મૂકવામાં આવે છે. તો આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્રણ હેલ્પલાઇન વિશે મેં આપણે વાત કરી. પહેલી છે હેલો હેલ્પ, બીજી છે એક્સપર્ટ એડવાઇઝ, ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ. બરાબર છે? હવે આગળ આપણે વાત કરીએ તો નંદિતા બેન કહે છે યસ સર, એટલે કે હા સર. મિસ્ટર પરમાર છે, સૌપ્રથમ આપણે પહેલા એટલો પેરેગ્રાફ વાંચી જઈએ, ત્યાર પછી આપણે લગતા એવા સ્પેલિંગનો આપણે નોટ ડાઉન કરીએ, ત્યાર પછી આપણે આગળ ગુજરાતી કરીએ. નંદિતા સે યસ સર. મિસ્ટર પરમાર સે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ હુ રોટ ધ પોયમ ગ્રાન્ડમાતા, હિયર આર ધ ઓપ્શન. કરમચંદ માણેક, કરમદાસ માણેક, ઉમાશંકર જોશી, કલાપી એન્ડ પ્રેમાનંદ. બરાબર છે? આપણી પાસે ચાર ઓપ્શન છે, કરમદાસ માણેક, ઉમાશંકર જોશી, કલાપી અને પ્રેમાનંદ. ત્યાર પછી નંદિતા ગોસાઈ કહે છે સર ઇટ ઇઝ અ બી કલાપી. મિસ્ટર પરમાર કહે છે આર યુ શ્યોર? નંદિતા સે યસ સર. મિસ્ટર પરમાર સે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? નંદિતા સે યસ સર. મિસ્ટર પરમાર સે સો લેટ્સ સી મિસ્ટર રાઇટ, પ્લીઝ સોલ્વ ધ રાઇટ આન્સર, કોમ્પ્યુટર સોલ્વ ધ આન્સર એન્ડ યસ યોર યુ આર રાઇટ ઇટ ઇઝ અ બી, યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. મિસ્ટર પરમાર સે નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. બરાબર છે? હવે આપણે સૌથી પહેલા ડિફિકલ્ટ જે વર્ડ છે તેનો આપણે અભ્યાસ કરીએ. નંદિતા સે યસ સર, એટલે કે નંદિતા બેન કહે છે યસ સર, એટલે કે હા સર. મિસ્ટર પરમાર સે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, તો કહે છે જે સૌથી પહેલો પ્રશ્ન છે આ સ્ક્રીન પર રહ્યો. હુ રોટ ધ પોયમ ગ્રાન્ડમાતા, રોટ એટલે કે લખી હતી, હુ એટલે કે કોણે, ધ પોયમ એટલે કે કાવ્ય. બરાબર છે? પોયમ નો મતલબ થાય કાવ્ય, અને કાવ્ય કોણ લખે, તો કે પોએટ. પોએટ એટલે કે કવિ, અને પોએટ્રી એટલે કે કવિયત્રી. બરાબર? પોએમ એટલે કે કાવ્ય, પછી જે એને લખનાર છે તેને પોએટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે છે હુ રોટ ધ પોયમ ગ્રામમાતા, તો કે છે ગ્રામમાતા કાવ્ય કોણે લખી હતી. હિયર આર ધ ઓપ્શન, તો કે છે આ વિકલ્પો રહ્યા. બરાબર? વિકલ્પો આપે છે કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી અને બી પ્રેમાનંદ. તેની ચાર સામે એક સવાલ પ્રગટ થાય છે અને ત્યાર પછી તેઓ ચાર વિકલ્પો આપે છે. તો નંદિતા બેન છે સે નંદિતા સે સર ઇટ ઇઝ અ બી કલાપી, તો નંદિતા બેન તરત જ હાથ ઉપર કરીને કહે છે કે બી કલાપી. મિસ્ટર પરમાર છે આર યુ શ્યોર? શ્યોર એટલે કે ખાતરી હોય, શું તમને ખાતરી છે? બરાબર? શું નક્કી છે? નંદિતા છે યસ સર, એટલે કે હા સર. મિસ્ટર પરમાર છે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, શું તે તમારો અંતિમ નિર્ણય છે? નંદિતા છે યસ સર, હા સર. મિસ્ટર પરમાર કહે છે સો એટલે કે ત્યાંથી, લેટ્સ સી ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, મિસ્ટર બ્રાઇટ કોણ હતો વિચારો, મિસ્ટર બ્રાઇટ કોણ હતો? તો કે જે મિસ્ટર બ્રાઇટ છે તે મિસ્ટર પરમાર નો કમ્પ્યુટર છે, લેપટોપ છે. બરાબર છે? તો એને કહે છે મિસ્ટર બ્રાઇટ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને સો એટલે કે બતાવો ધ રાઈટ આન્સર, એટલે કે મહેરબાની કરીને અમને સાચો જવાબ બતાવો. કમ્પ્યુટર સો ધ આન્સર, એટલે કમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ એટલે કે હા, યુ આર રાઈટ, તમે સાચા છો. ઇટ ઇઝ અ બી, અને જવાબ તો બી, બી માં કોણ છે, તો કે કલાપી. તો કે છે ગ્રામમાતા જે કાવ્ય છે તે કોણે લખી હતી, તો કે કલાપીએ લખી હતી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તમે પહેલું ઇનામ જીતી ગયા. બરાબર છે? તો જે નંદિતા બેન છે તે પહેલો સવાલ તેની સામે આવે છે, નંદિતા બેન સારી રીતે તેનો જવાબ આપી દે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ, તો કે છે કલાપી રોટ એટલે કે લખી હતી, ધીસ ગુજરાતી પોયમ એટલે કે ગુજરાતી કાવ્ય.
તો કહે છે કે કલાપિયા ગુજરાતી કાવ્ય લખી હતી. ત્યાર પછી આગળ વાત કરે છે વિસ્તાર પરમાશે નામ એટલે કે હવે ધ સેકન્ડ ક્વેશ્ચન એટલે કે હવે બીજો સવાલ બરાબર જોઈ લો કે કેપો પર તો ત્યાર પછી આગળ વાત કરે છે બીજો સવાલ તેની સામે પ્રગટ કરે છે બીજા સવાલને આપણે આગળ વધીએ વીચ સી સૌપ્રથમ પહેલા તો વાંચી લઈએ ત્યાર પછી તેના સ્પેલિંગ વિશે ચર્ચા કરીએ અને ત્યાર પછી તેનો આગળ ગુજરાતી કરીએ વીચ સી ધેટ ઇઝ ગુજરાત ધ અરેબિયન સી ધ અરલ સી ધ રેડ સી ધ યલો સી ત્યાર પછી નદીતા છે તો I am confused. It may be either B or C. Mr. Parman says, Miss Tikti is going fast. If you are not sure, you have helplines. Nandita says, Yes, sir. Helpline, please. I want to take hello help. I want to call my auntie. Mr. Parman says, Okay, Miss Tikti, please stop. Nandita dial the number. Nandita says, Hello, auntie. Auntie says, Yes. આજે આપણે અત્યાર સુધીનો અભ્યાસ કરીશું આગળ વાત કરીએ સૌપ્રથમ આપણે પહેલા ડિફિકલ્ટ શબ્દોને શોધી લઈએ ત્યાર પછી તેના મીનિંગ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ બીચ સી બીચ એટલે કે કયો સી એટલે કે સમુદ્ર કયો સમુદ્ર ગુજરાત ને અટકે છે પેલો ઓપ્શન છે ધ અરેબિયન સી બીજો ઓપ્શન છે ધ અરલ સી ત્રીજો ઓપ્શન છે ધ રેડ સી અને ચોથો ઓપ્શન છે ધ યલો સી બરાબર છે નંદિતા સેજ ઓ આઈ એમ કન્ફ્યુઝડ કન્ફ્યુઝડ નો મતલબ થાય મૂંઝવણમાં મુકાઈ જવું બરાબર છે તો નંદિતા બેન કહે છે કે ઓ આઈ એમ કન્ફ્યુઝડ હું મૂંઝવણમાં મુકાઈ ગઈ એનો મતલબ એવો થાય કે નંદિતા બેન આની અંદર સવાલમાં ગૂંચવાઈ ગઈ એને ખબર નથી કે આ ચાર ઓપ્શનમાંથી કયો જે જવાબ છે તે સાચો હશે It may be either B or C. Maybe નો મતલબ થાય કદાચ બરાબર છે maybe એટલે કે કદાચ કદાચ તે B અથવા તો C હોઈ શકે છે બરાબર છે બે જવાબ આવે નહીં તો B હોય તો C હોય બરાબર કાં તો બંને ખોટા પણ હોઈ શકે મિસ્ટર પરમાર સે મિસ ટિકટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ તો કે છે મિસ ટિકટિક ઝડપથી જઈ રહી છે તો મિસ ટિકટિક એટલે કોણ તો કે એનો સમય તો કે જે એક એક એના ત્રણ જે પહેલા સવાલ પૂછે તેની અંદર એને એક એક મિનિટનો સમય આપવામાં આવશે તો કહે છે કે સમય ઝડપથી જઈ રહ્યો છે ઇફ યુ આર નોટ શ્યોર જો તમને ખાતરી ન હોય તો યુ હેવ હેલ્પલાઇન તમારી પાસે હેલ્પલાઇન છે તો મિસ્ટર કરમારાને એવું કહે છે જો તમને ખાતરી ન હોય તો તમારી પાસે હેલ્પલાઇન છે નંદિતા સે યસ સર હેલ્પલાઇન પ્લીઝ હવે નંદિતા બેન કહે છે યસ સર હું હેલ્પલાઇન ની મદદ લઈશ આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ તો કહે છે હું હેલો હેલ્પ લેવા ઈચ્છું છું તો તમને ખ્યાલ હશે કે હેલો હેલ્પ જે મદદ લાઈન છે એની અંદર કઈ હેલ્પલાઇન નો ઉપયોગ થાય મતલબમાં તે કેવી રીતે કામ કરે તો એણે જે દર્શાવેલા નામ છે તેમાંથી તે કોઈ પણ ને ફોન કરી શકે છે આઈ વોન્ટ ટુ કોલ માય આંટી હું મારા કાકીને કોલ કરવા ઈચ્છું છું બરાબર છે તો મિસ્ટર પરમાર કહે છે ઓકે મિસ ટિકટિક પ્લીઝ સ્ટોપ તો કહે છે મિસ ટિકટિક ને કહે છે મહેરબાની કરીને થોભો નંદિતા ડાયલ ધ નંબર અને નંદિતા નંબર ડાયલ કરે છે નંદિતા ડાયલ ધ નંબર અને નંદિતા નંબર ને શું કરે છે તો કે ડાયલ કરે છે તો નંદિતા છે હેલો આંટી નંદિતા તેના કાકી કહે છે હેલો આંટી આંટી કહે છે યસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો અત્યાર એટલા સુધી આપણે આ ધર્મનું પાઠ રાખીશું અને ઘરે જો તમારી પાસે પાઠ્ય પુસ્તક અવેલેબલ હોય તો તમે પણ ઘરે ફરીથી એટલાનું ભાષાંતર
ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો, બરાબર છે? થેન્ક યુ.